સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ખૂનના ગુનામાં વચગાળા જામીન રજા મેળવી જામીન પરથી છેલ્લા 6 મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી સુરતનાને ગંભીર ગુનાઓના સજા પામેલા તેમજ કાચા પાકા કામના કેદી તરીકે જેલમાંથી પરોલ રજા, ફરલો રજા અને વચગાળા જામીન મેળવી ફરાર થયેલા હોય તેવા રીઢા ગુનેગારો સત્વરે પકડી જવાની ડ્રાઈવ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચને જરૂરી સૂચના આપેલ હોય જેથી આ બાબતે અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ એન્ડ ટ્રાફિક તથા નાયબ પોલીસ કમિશનર શ્રી તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી નાઓની સૂચના મુજબ ફરારી આરોપીને પકડી પાડવા નાસ્તા ફરતા સ્કોડના પોલીસ માણસોની ટીમ કામગીરીમાં રોકાયેલી હતી. આ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીઆર દેસાઈની ટીમ તથા હેડ કોન્સ્ટેબલ શૈલેષ રધિહારી અને હેડ કોન્સ્ટેબલ મનોજ તુકારામ મળીને બાતમીના આધારે રિંગરોડ જૂની આરટીઓ પાસેથી વચગાળાના જામીન ફરાર આરોપી મહેતાબેગ મિર્જાને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. आरोपी है जिसका नाम है मेहताब बेग अनवर बेग, जो कि यहाँ 8वां विस्तार में रहता था और उसकी पत्नी का उन्होंने अपनी माँ के साथ मिलकर हत्या की थी और उस केस के अंदर वो करीब 7 साल से जेल में था. बीच में उसको एक हफ्ते की जेल में से परमिशन लेके छुट्टी पर गया था और तब से वापस नहीं गया था. क्राइम ब्रांच ने यह आरोपी जो 6 महीने से इस केस के अंदर वापस जेल में नहीं पहुंचा था तो उसने जो कंडीशन था उसका भंग किया था, उसको अरेस्ट किया है और हमने लाजपोर जेल जो सूरत में है उसके अंदर वापस उसको भेज दिया. कैमरामैन साबिर सैयद साथे अश्मिता पटेल, दिव्यांग न्यूज़ सूरत.